ધર્મથી ભ્રષ્ટ કોણ થાય? ધર્મથી ભ્રષ્ટ કોણ થાય? ધર્મ ઉપર અનાદર કરનાર, ધર્મ ઉપર અનાદર કરનારો કોણ થાય? જેને નીચેનું ખબર નથી, જેને વિવેક ખબર નથી, જેને આપણે આપત્તિમાં આવીએ તો કોનું શરણ લેવું એ ખબર નથી, એવા આત્માઓ જ્યારે આપત્તિ આવે ત્યારે વિફળ થાય, રોગ આવે ત્યારે ડૉક્ટર ભાઈ જવાય કે પહેલાં ડૉક્ટરને બોલાયા પહેલાં પોતાના ધર્માત્માને બોલાવીને સાથે રખાય? રોગ આવે તો પહેલું શું કરવું પડે? ડૉક્ટર જોઈએ કે સાધનપીઠ જોઈએ? સમાધિ આપવા માટે, રોગની અંદર વિવેક જાળવવા માટે, સમા પ્રેરણા આપવા માટે સાથે કલ્યાણ મિત્ર કોને રાખ્યા છે? બોલો, સલાહ આપનાર કોઈની પાસે છે કે નથી? દરેક વ્યક્તિને સલાહ આપનાર જોઈએ કે ગમે તે ન પણ હોય તો ચાલે? અજાણા રસ્તે જવું હોય તો કોઈને પૂછ્યા વગર જઈ શકાય? કોઈને પૂછ્યા વગર જવાય? અને પૂછાતો વિશ્વાસુ માણસ ઉપર પૂછવાય કે અવિશ્વાસુ માણસને પૂછાય? આપણી મૂળ વાત આટલી છે કે ધર્મનો અભ્યાસ બધાએ વ્યવસ્થિત કરવો જોઈએ. ધર્મનો અભ્યાસ, આચારનો અભ્યાસ ન કરે કે આચારમાં પારંગત ન થાય, આચારમાં વ્યવસ્થિત ન થાય, આચારની અંદર શું જાણકારવાળો ન થાય અને એના જીવનની અંદર આચારની રુચિ ન આવે. જેના જીવનમાં આચારની રુચિ આવે એ ભૂલભાલ બધે સુધારતો જાય. જેના જીવનમાં ભૂલભાલ ન હોય એ સમજવું જોઈએ કે ચોક્કસ માણસ છે. જીવન જેના જીવનની અંદર ભૂલભાલ ઉપર દેખરેખ નથી એને શું કહેવાય? ચોપડામાં લાખો રૂપિયાના હિસાબ ગણતા હોઈએ અને પાવલીની ભૂલ પડે તો ચલાવી લેવાય? એમ સૂત્રની અંદર ભૂલ પડે તો ચલાવાય. આજે પછખાણ કરનારા, ઉપવાસ કરનારા ઘણા છે, એકાસ આમિલ કરનારા ઘણા છે, છઠ અઠમ કરનારા ઘણા છે, એમાંથી પછખાણ કેટલાને આવડે? પછખાણ કેટલાને આવડે? પહેલાં તપ કરવું જોઈએ કે પહેલાં સામાયિક પ્રતિક્રમણ કરવા જોઈએ? એમાં પહેલું શું? ઉપવાસ કરવાનો અને પ્રતિક્રમણ કરવાનું નહીં, ઉપવાસ કરવાનો, દેવબંધન કરવાના નહીં, પહેલું શું કરવાનું? જીવનમાં નિત્ય પ્રતિક્રમણ ચાલવું જોઈએ. જીવનમાં નિત્ય જેમ પૂજા છે એમ જીવનમાં નિત્ય વ્રત પછખાણ જોઈએ. જીવનની અંદર નિત્ય સામાયિક ઔષધ જોઈએ. શું જોઈએ? ઉપવાસ ન હોય તો ચાલે કે પ્રતિક્રમણ ન હોય તો ચાલે? શું ચાલે? નાહીએ ન તો ચાલે કે ખાઈએ નહીં તો ચાલે? રસોઈ બનાવવાની અને વાસણ ધોયા વગરના વાપરવાના કોઈ જગ્યાએ છે? વાસણ ધોયા વગરના વાપરીને રસોઈ બનાવે એવું કોઈ છે? તો જીવનની અંદર ધર્મ કરવો હોય એને સાંગોપાંગ અને વ્યવસ્થિત કરવો જોઈએ. અને જેને જીવનમાં ધર્મ વ્યવસ્થિત અને સાંગોપાંગ કરવો હોય એને ધર્મનું પ્રકરણ પહેલેથી શરૂ કરવું. વચ્ચેથી કરી શકાય કે ન કરી શકાય, કરાય કે ન કરાય? તો કે વચ્ચેથી કર્યું પણ હોય તો એ સાઈડની અંદર નીચેથી શરૂ કરી અને બધું તૈયાર કરવું. યશનો જય ઘોષ જગતમાં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.